કહી છે ઈ ભગવાન હાચા અને ક્રિશ્ચિયન ધર્મમાં બે હજાર બસો પચાસ સેટ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટન ધર્મમાં તો અમેરિકામાં છે એ એક એક વાક્ય છે અમે વાત હાચી ને બીજા બધા છે ખોટી આયર્લેન્ડમાં કેથોલિક ને પ્રોટેસ્ટનો એક મારા મારી કરે છે કે અમારી વાત હાચી ને તમારી વાત ખોટી આવું બધું જ્યાં સુધી ધર્મો રહેવાના છે ત્યાં સુધી આ ઝઘડા રહેવાના જ છે જવાનું નથી શિયા અને સુની મુસ્લિમો એકબીજા સામે કતલખાના કરે છે નાની નાની વાતોમાં એટલે આ આ બધું ડીંડક છે એમાં અત્યાર સુધી ડાયા માણસના ગપ્પા જેવી વાત છે ભલે તમને મને માફ કરજો હું ધર્મની કોઈ ક્રિટિસિઝમ કરતો હોય તો કોઈને ખોટું લાગશે પણ મને એમાં કોઈને ખોટું લગાવવાની ઈચ્છા નથી કે પણ હું કોઈના માણસ માણસ ઉપર નથી પ્રવાહ એના પર શું કહેવાય ઘા કરતો પણ એમના વિચારો ઉપર તો ચર્ચા કરવામાં તો વિચાર આપણે હોય આપણે મૂકવા જ જોઈએ ને તો જ ચર્ચા થાય ને નહીં તો પછી હા તમે કહો એ તમારું ને અમે કહીએ અમારો મેં તે વાત આપણે શરૂઆતમાં કરી નાખીએ એવું કઈ હાલ નથી હવે હવે આપણે બધા એક વૈજ્ઞાનિક નીતિ ઉપર જવું પડશે એટલે આવું નહીં ચાલે તમે તમારું કરીએ આ તો એવું છે જે લોકો એમ કહે છે કે બધા ધર્મ છેવટે એક જ વાત કરે છે હવે દાખલા તરીકે તમે એક કરિયાણીની દુકાનમાંથી વર્ષોથી વસ્તુ ખરીદતા હોય પછી એમ કહો આ કરિયાણીની દુકાનમાં હારા મારી વસ્તુ મળે આમાં સસ્તામ સસ્તી મળે આમાં આમ બધું સારું આખે એની દુકાનમાં પણ તમે બીજા કોઈ એક બીજી કર્યાની દુકાનમાં ગયા નથી તોય દાવો કરો અમારું કરિયાણું દુકાન છે સાચી છે એવી તો ધર્મમાં એવું છે બીજા કોઈ ધર્મનો અભ્યાસ જ ક્યાં કર્યો છે આપણે તો ગળથુથી પવાનો છે ધર્મ એટલે માટે તમે ત્યારે અહીં હિન્દુ હો તો શા માટે તમે અહીં જન્મ્યા છો હિન્દુ કુટુંબમાં તમે ઈરાનમાં જન્મ્યા હોત તો મુસ્લિમ હોત તમે થાયલેન્ડમાં જન્મ તો બુદ્ધિસ્ટ હોશ તો તમને જે કાંઈ મળ્યું છે ધર્મનું શિક્ષણ એ તો તમને ગળથુટીમાં પવાયું છે તમારા જન્મને કારણે સાચું છે માટે નહીં એ સાચું હોઈ શકે પણ સાચું છે માટે નહીં પણ છતાંય લોકો પહેલાં મત બાંધી લે છે અને પછી કાણો ગોતી કાઢે છે કે શા માટે એમનું માનવું સાચું છે જેને પ્રેજ્યુડિસ કહેવાય પૂર્વગ્રહ નાનપણમાં મગજમાં ઠોકા દીધો હોય કે આ ધર્મ સાચી વાત છે બીજું કામ બીજાની ખબર શું હોય એટલે આપણે જો જીવનના હેતુ પર વાત કરવી હોય જરા આડો થોડોક આડો પહોંચી ગયો વાતમાં પણ આ બધા ધર્મમાં એવી માન્યતા હોય કે અમારો ધર્મ સાચો છે તે ચાલે નહીં એટલા માટે હવે છેવટે સવાલ એ આવ્યો કે જીવનનો હેતુ શું છે તો જીવનનો હેતુ એ જ છે કારણ કે કોઈ દૈવી હેતુ માટેની સાબિતી હોય છે નહીં કારણ કે જાત જાતના હાઈપોથીસીસ છે તો છેવટે હેતુ આ મારી વાત ઉપરથી એ જ છે કે તમે આ દુનિયામાં આવ્યા છો એ તમે કાંઈ જાણી બુજી નથી આવ્યા તમે આવ્યા છો સો મેક ધ બેસ્ટ ઓફ ઇટ ટ્રાય ટુ બી એઝ હેપી એઝ પોસિબલ પછી એની આગળ ચર્ચા કરો તો એમાં બધું પછી ચોપડીમાં વિકતે લખ્યું છે એઝ લોંગ એઝ યુ ડોન્ટ ડુ હાર્મ ટુ એની બડી ડોન્ટ હર્ટ એનીબડી એન્ડ ધેર બાય ઇન્ક્રીઝ યોર જનરલ હેપીનેસ દેર ઇઝ નથિંગ ટુ બી સાઇડ અગેન્સ્ટ ઇટ ધટ ઓલ ધેટ ધ અલ્ટિમેટ ટ્રુથ તમારે કોઈને ઈજા નથી કરતા કોઈને મુશ્કેલી નથી કરતા કોઈને મારતા નથી છતાં તમારો સુખ વધતા દાખલા તરીકે તમને બટેડા ખાવાનો શોખ છે કે તમને ચોખા વધારે ભાવે તો ખાઓ તમે ક્યાં કોઈને હેરાન કરો તમારો સુખ વધે છે તમે કોઈને મદદ કરવામાં સુખ વધારે ભોગવતા હો તો એ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ કોઈ લોકો એવા હોય કે એકબીજાને હેરાન કરવામાં સુખ ભોગવતા હોય તો એ બંધ કરવા પ્રયત્ન કરવો જોઈએ બહુ ચોખ્ખી વાત છે એ ન્યાયની વાત છે એટલે છેવટે તો છેવટે જીવનનો ધ્યેય એ જ છે કે બને એટલું સુખી થવા પ્રયત્ન કરો અને એમાં મુખ્ય વાત યુરિટેરિઝમ થોટ કે ટ્રાય ટુ મેક એઝ મેની પીપલ

નહીં કેમ કારણ કે મેં કહી છે તમને સાચી લાગે તો માનજો નહીં તો નહીં બસ મારું કહેવાનું એ જ છે સાચી માને તો માનજો અને આગળ વિચાર કરજો અને આગળ વધારે એનું ડેવલપ કરી શકો તો હું તો આભારી થઈશ નમસ્તે ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ આપના વિચારો જાણીએ બધાએ પોતાગણોને પણ કોઈ પ્રશ્ન હોય તો એવો પણ પૂછી શકે હમ હવે એક આપેલો રેસ કેમ જીવી ગયા એનો જવાબ આપો એમાં મેં આ એક નવી ઇવોલ્યુશનની થિયરી મૂકી છે કે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ ઇઝ નોટ ધી રિઝલ્ટ ઓફ સ્ટ્રગલ ફોર સર્વાઈવલ બટ ઇઝ ધી રિઝલ્ટ ટુ બીકમ એઝ હેપી એઝ પોસિબલ હવે દાખલા તરીકે તો એક જંગલી જનાવરોનું ટોળું હોય એમાં મ્યુટેશનને કારણે એક જનાવર એવું નીકળ્યું કે જ્યાં ખાવાનું ન મળે ત્યાં જાય પાણી ન મળે ત્યાં જાય વાઘ દીપડાની બીક ન લાગે ત્યાં આવી જાય તો એ મરી જવાનું સો ફોર ઇવોલ્યુશન દેટ સ્પેસિઝ ઇઝ નોટ ઇન્ટરેસ્ટિંગ સો ઓનલી હુ વોન્ટેડ ટુ બી હેપી દે ઓવર લિવડ ઇટ ઇવોલ્યુશનમાં જાત જાતની સ્ટ્રેટેજી છે કેવી રીતે વધારે થઈ શકો મનુષ્ય રેસ તમે કહ્યું કે સૌ સૌ પોતપોતાના માટે દાખલા કરે તો એ રેસ જીવી નહીં શકવાની તમે એક સમાજ એવો હોય કે એકબીજાને મારી નાખે ને એકબીજાને ખાઈ જાય ને એકબીજાનું લૂંટપાટ કરે તો એ રેસ પણ એક દિવસ વહી જવાની આપણે જીવીએ એટલા માટે શક્યા છીએ કે નૈતિક રીતે આપણું વર્તન કરીએ છે કે એને લીધે આપણે રહી ગયા છીએ એ એનો દાખલો છે આપણે જેનેટિક્સ દ્વારા વારસો મળ્યો છે કે બધાને સુખી થવાની ઈચ્છા છે અને મસ્તે વધારે વિચાર કર્યા વગર પણ ખબર પડી કે એક ટોળું નાનું હોય પેલા જંગલી માણસો ગુફામાં રહેતા હતા એક કુટુંબમાં તો એમાં પણ ડિવિઝન ઓફ લેબર હતું બધું કર્યું હતું કે આખા આખા ટોળાને સારું કેમ થાય એ બીજાને એ બીજાને માન નાખતા હોત તો એનો જીન્સ એનો જીન્સ ચાલે ગયા હોત એટલે આપણે એવી એટલા માટે જીવી શકીએ ભલેને પ્રાણીઓ એ વખતે હતા પાણી જેવા હતા એટલા માટે જીવી શકીએ કે આપણે આપણી સ્ટ્રેટેજી ઓવરલિવિંગની સ્ટ્રેટેજી એવી બનાવી હતી કે જેથી આપણે આપણી ફરજ એ જે ટોળું હોય કે મોટું ગ્રુપ હોય એના માટે બજાવીએ હવે એક સમાજની તમે વાત કરી બે સમાજની હવે તમે દુનિયામાં એમ જોવા જાઓ મેં એમ કહ્યું કે પીપલ શુડ ટ્રાય ટુ બી એઝ હેપી એઝ પોસિબલ યુ અ ટુ બિહેવ ઇન સચ અ વે દેટ ઇટ ઇઝ ગુડ ફોર ધી સોસાયટી હવે વોટ ઇઝ અ સોસાયટી

બટ ધ ગ્રેટર ગુડ ઇઝ નોટ વેલિડ દેન એટલે જનરલાઇઝેશન એમ કરી શકાય કે દેર આર ડિફરન્ટ સ્ટેજ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન અ સોસાયટી સો ધી વેલ્યુ ઓફ ધી અપર મોસ્ટ સ્ટેજ શૂડ બી ધી મોસ્ટ કન્સિડર એટલે આ સમાજમાં પણ જો નુકસાની થતી હોય કોઈને તો છેવટે સમાજશાસ્ત્રીઓ આપણને કહેવું જોઈએ કે આ જાતની વર્તણૂક નાના સર્કલમાં લીધે આખા સમાજને નુકસાન છે કે નહીં આ સમાજને નુકસાન ના થતી હોય દાખલો તરીકે કોઈ સોસાયટી એવી હોય કે એમાં પ્રેમ લગ્ન કરવાની છૂટ હોય તો એવું ન બીજા કોઈ કહી શકે કે કેમ એને છૂટ આપી અમે મા બાપ જ લગ્ન કરી દઈએ આ કારણ કે બીજા નડતા નથી નડતા હોય તો જુદી વાત છે અને આખા સમાજને માટે જરાક વાંધો પડતો હોય ભવિષ્યમાં આટલા વર્ષ પછી કે એમાં જરાક ખરાબ અસર દેખાય છે તો યુ કાન્ટ નો દેટ ઇન એડવાન્સ એટલે બે સમાજમાં બે જાતની પ્રથાઓ હોય એકબીજાને નુકસાન ન કરતી હોય તો લેટ તેમ લીવ અકોર્ડિંગ ટુ દેયર ટ્રેડિશન ખાલી સવાલ એ જ આવે કે જ્યારે બે સમાજના લોકો ભેગા થાય

એને ઉખેડીને વિકાસના નામે તમે બીજી જગ્યાએ મૂકી દો તો એનું જસ્ટિફિકેશન એની ન્યાય અને નીતિ ક્યાં છે હવે એમાં જો હેપીનેસ જ અલ્ટિમેટ ટ્રુથ હોય અલ્ટિમેટ ટ્રુથ માણસના જીવનનું આ દુનિયા ઉપર આવવાનું હેપીનેસ જ હોય તો એની હેપીનેસ તો છીનવાઈ ગઈ એક રીતે આ દિસ ઇઝ અ મલ્ટી ફેસરેટ ક્વેશ્ચન દાખલા તરીકે એક જેમ મેં વાત એક જોડે વાત કરી હતી કે નર્મદાનું પાણી અટકાઈ ગયું છે માટે ત્યાં જે ઇકોલોજી જે નુકસાન થાય છે દરિયામાં એ તો બહુ ખોટું થાય છે માટે નર્મદાનું પાણી જવા દેવું જોઈએ હવે તમારે એવી રીતે વિચાર કરવો જોઈએ આઈ વોન્ટ ગીવ ધી એબસલ્યુટ એન્સર બટ થિંક અબાઉટ ઇટ નર્મદાના પાણી લીધે અત્યારે સૌરાષ્ટ્રમાં કે જે જગ્યાએ ઉત્તર ગુજરાતમાં ઘણા લોકો ભૂખે મરતા હતા ખેતી નહોતા કરી શકતા બરાબર એમાંથી કેટલા લોકોને જીવન મળ્યું કેટલા લોકોને સારી જિંદગી મળી એ તમારે સ્ટેટિસ્ટિકલ એવિડન્સ લો કે આટલા લાખ આટલા લાખો લોકોને આ પાણીને લીધે આટલો ફાયદો થયો પણ એ પાણી લેવા માટે ડેમ બાંધવો પડ્યો એના માટે ઇલેક્ટ્રિસિટી ઊભા થાય તો કેટલા લોકો ઇન્ડસ્ટ્રીને સફળતા મળી એવી રીતે પણ વિચાર કરવો જોઈએ એટલે છેવટે એટ ધી એન્ડ તમે એને દુઃખ તો કરો જ છો પેલા આદિવાસીઓને કોઈ પણ નહીં પણ છતાં ફોર ગ્રેટર ગુડ ફોર ગ્રેટર ગુડ

એમના દેશમાં ભારે નાશ કરે અને પ્રદુષણ ફેલાવાનો હક મળી જાય એના બદલામાં અહીંની ફેક્ટરી પર્યાવરણ ઓછું કરે અને અમેરિકાની ફેક્ટરી અહિયાં પૈસા આપેબન

એક બેસિક પ્રમાઇઝ એટલે ઇટ્સ અ કન્ટિન્યુએશન ઓફ વોટ પ્રોબ્લી ધ ધ સેમ સેટ ઓફ થોટ્સ દેટ વ્યુઅર બીન ડિસ્કસિંગ એક તો કે આપણું જે સમાજ છે ઓર વર્લ્ડ એટ લાર્જ ઇટ ઇઝ નોટ હોમોજીનિયસ એટલે એમાં ઘણી બધી હેટ્રોજનિટી છે એટલે જે આખી કન્સ્ટ્રક્ટ ઓફ ધ વર્ડ હેપીનેસ એટલે ખુશી જે શબ્દ છે એની પરિભાષા પણ જુદી જુદી છે અને એમાં આપણે કોઈ જજમેન્ટ પર બેસી શકીએ એમ નથી Because the larger good of the larger people uh, and therefore who who is the superior who would ultimately decide because there would be issues which culturally differ across planet i mean across different parts of the planet at uh, prashnavi and ultimately also this question of superiority definition of happiness potani. પોતાનું સ્વ જે છે કદાચ એને નિર્મલ રીતે નાનપણથી પ્રિસ્ટીન ફોર્મમાં જો રાખી દેવામાં આવે તો કદાચ સાચું જે સ્વનું ડેફિનેશન છે અને સ્વનું આનંદ હેપીનેસનું ડેફિનેશન છે તદ્દન જુદું હોય બટ ફ્રોમ ધી ચા એકદમ કુમળા ઉંમરથી દેઝ અ કમ્પ્લીટ પ્રકોપ ઓફ મીડિયા ટેલિવિઝન થિંગ્સ ધેટ યુ સી વિચ ઇઝ ઓફન એલિયન ટુ અવર ઓન કલ્ચર વાયલન્સની પણ વાત કરીએ આપણે જે ગેમ્સ પણ છોકરાઓ રમે છે ઇટ ઇઝ વેરી પ્રોબ્લી વેરી ડિફરન્ટ ફ્રોમ વોટ ઇઝ નેચરલી વોટ ઇઝ ઇટ દેટ આપણે જે કલ્ટિવેટ કરવા માગીએ છીએ પણ પછી દેટ બીકમ્સ ધી ઇમ્પોઝ ડેફિનેશન ઓફ હેપીનેસ છોકરાઓ માનવામાં આવે છે હવે રતન મહાલમાં એક ભણતું નાનું બાળક પણ એની આખી એસ્પિરેશન આખી હેપીનેસની ડેફિનેશન છે કે હું શહેરમાં જાઉં બધાની જેમ ફાંકડું અંગ્રેજી બોલું Kapra Peru avi lifestyle because that is the exposure he's got from television and therefore I mean I, I do not think I agree with your definition of larger happiness, maximal happiness for maximum people But I think the next value that of probably something to do with compassion and love, empathy exactly. somewhere that has to come because happiness itself then can divide us it can probably become a factor which divides us more than unites us. Now, first of all, happiness is the goal of individual, but in what he finds his happiness, that might vary. The cause of happiness—somebody wants to have happiness because he has a lot of power. He has a lot of money. He thinks he will be happy if he has a lot of money. He thinks he will be happy if he helps somebody else. So, but the ultimate. The, uh, the motivation will remain the same, besides uh, whatever the reason where he finds his happiness. Secondly, we were talking about some total of happiness. So, if a child who sees violent films, etc., and finds his happiness, then as, a, as parents, you can try to. Uh, Treat him in such a way to say that some total of happiness of his life, not only at the present moment, this present moment doesn't mean, but the sum total of happiness would be not very positive if he's just looking at the murder films and exciting films and this and that that sort of thing, because it is detrimental to the to the society he lives in. So, uh, we don't have to allow children to see. All the mm, films, etc., or the influence of media, which are not positive on on their life, so that where the family can take influence, make the influence. So uh, the, we have to think on a on a broader scale that the happiness of the moment is not that important. The sum total of happiness is important. That's what it is. If I, as I give the example of buying a car it makes you unhappy because you have to take loan and you don't do that. but you think that some total is is good so even in education i think that you can parents can take lo make a lot of influence uh, on the children once they know if they themselves i mean this is a difficult it's not easy because you are expert on these lines it's not that easy if the parents themselves એ જ લાંચ્યા હોય તો પછી છોકરાને શું દાખલો લેવાના છે અને દાખલો આપું છું આઈ મીન યુ હેવ ટુ બિહેવ એકડિંગલી એન્ડ ટેલ ડેમ કોઈ બીડી પીતો હોય બીજાને કે તો બીડી ના પીશ તો એની અસર નથી થવાની એવી જ રીતે પોતે જ મા બાપ જ આવી બધી ફિલ્મો જોતા હોય અને છોકરાને ના પાડે તો થવાનું નથી સો ઇટ ઇઝ નોટ ક્વેશ્ચન ઓફ ઓન ધ એજ્યુકેશન ઓફ ધ ચિલ્ડ્રન બટ ઓલ્સો ધ એજ્યુકેશન ઓફ ધ પેરેન્ટ્સ કે તમે આ કરો છો એ ખોટું કરો છો પણ એ આ તો કરપ્શન લાંચના આને બધું કેટલું ચાલે છે બધું હવે એવા બધા એના છોકરા મનમાં તો અસર પડવાની જ એને ખબર તો ક્યારેક પડવાની જ કે આ કુમળા મગજમાં આ બધું ગડબડ ચાલે છે એટલે એ બધા ડેટ્રીમેન્ટલ ટુ સોસાયટી પણ એનો કેવી રીતે રસ્તો એમાંથી બહાર છે એના માટે હું એક્સપર્ટ નથી હાઉ ટુ ફાઇટ કરપ્શન હાઉ ટુ ફાઇટ ઓલ ધીઝ નેગેટિવ ફ્રેન્ડ્સ આઈ ડોન્ટ નો યુ હવ ટુ ફાઇન્ડ આઉટ વિથ એક્સપર્ટ્સ ફ્રોમ ડિફરન્ટ લાઇન્સ એન્ડ એન્ડ મેક અ સ્ટ્રેટેજી I wouldn't know. Only social scientists, scientists would know a little bit more, and educational people would know a little bit more, but not uh, not as a philosopher. I can give only the I have the basic melody for the theme, not the details of it. I haven't worked out the details. Even if I give my basic melody to the orchestra, how is that orchestra going to function? Who is going to play what instrument? I don't know, and I don't.

એ પ્રશ્ન તો ઊભો થાય જ છે તો જે સોશિયાલિઝમની વાત કરી કે તમે જે સમાજશાસ્ત્રના જે શુભચિંતકો છે જે લોકો વિચાર કરીને જે જવાબ આપશે એ જ સાચો ઠરશે એ ભવિષ્ય કહેશે આપ આવ્યા અને જે અમને માર્ગદર્શન આપ્યું એને માટે આપનો ખૂબ ખૂબ આભાર અને જે શિક્ષણ ઉચ્ચ શિક્ષણ વિભાગ છે એમણે આપણને જે તક આપી એનો પણ ખૂબ ખૂબ આભાર